ઇથે નોલનો ઉપયોગ પેલો કયો છે? ઔદ્યોગિક દ્રાવક તરીકે દવાઓમાં ટિંચર, આયોડિન, કફ સિરપ અને અનેક ટોનિક્સ બનાવવામાં એનો ઉપયોગ થાય છે. ટિંચર કદાચ તમે સાંભળ્યું ન હોય. હવે તો સેવલોન આપણને વાગે ગમે એ વસ્તુ, ડેટોલ ને સેવલોન બે કંપની છે, કંપનીના નામ છે. પણ ઈ જે કામ કરે છે ઈ શું કામ કરતું હતું? ટિંચર, આયોડિન. આપણે ગમે તે વાયગું હોય આપણા શરીર, ઘાવ થયો હોય તો એનાથી સાફ કરે. ખબર શું કામ એવું કરે? પૂછો કોઈ દિવસ શું કામ એવું કરે? ચેપ ન લાગે કારણ છે. ધારો કે અહીંયા હું પડી મને વાયગું તો માટીમાં લોખંડ હોય, બીજા જંતુ હોય, ક્યાં આવી જાય? અહીંયા આવી જાય તો એ બધા જંતુ મરી જાય. આ એનું કારણ છે. એ જંતુ મારવા પડે. નકર તમે એવું ભણ્યા છો કે એની સંખ્યા શું થાય, વધે છે. એટલે પહેલાં આપણો ઘાવ શું કરે, સાફ કરે ને પછી એની દવા લગાડે ને ઉપર પાટો લગાડે, એમાં એનો ઉપયોગ થાય. પછી લીકર, વાર્નિશ તથા અત્તર જેવા સુગંધી દ્રવ્યોની બનાવટમાં આ લીકર ને વાર્નિશ નજીક ને વાર્નિશ ખબર છે ક્યાં વપરાય? વાર્નિશ ક્યાં વપરાય? લાકડાનું આપણે ફર્નિચર કરીએ કે નહીં, પછી ઉપર એક કવર કરે શાઇનિંગ વાળો, એટલે ફર્નિચર શાઇનિંગ આવે અને સનમાઇકો છે ને એને કંઈ નુકસાની ન હોય. એક કવર આછા કલરનું વ્હાઇટ હોય એને શું કહેવાય? વાર્નિશ કહેવાય. પછી છે ચેપ નાશક તરીકે. હમણાં આપણે વાત કરી ને એ જ થયું કે ચેપ લાગે ને ઇન્ફેક્શન થાય નહીં, એટલા માટે પછી શુદ્ધ આલ્કોહોલ પીણા બને ને જે આપણે વાત કરી હતી એની અંદર નિરપેક્ષ આલ્કોહોલ નશાયુક્ત પીણા બનાવવામાં અહીંયા તમને એનું છે. અને આ છે વાર્નિશનો આવો ડબ્બો આવે અને અહીંયા છે એ દવા કે આપણે બધી સિરપને એ પીએ છીએ ને. શરદી થઈ હોય ને, શરદી ત્યારે શરદીની દવા લઈએ, સિરપ એની અંદર હોય આલ્કોહોલ. પછી શુદ્ધ આલ્કોહોલ અહીંયા નશાયુક્ત. પછી રેક્ટિફાઇડ સ્પિરિટ લેમ્પ બનાવ. આપણે પ્રયોગશાળામાં પેલો એક લેમ્પ આવે એમાં મટીરિયલ ભરીએ કે નહીં? ગરમ કોઈ પણ વસ્તુ કરવી હોય તો આપણી આગળ એલપીજી ન હોય, ગેસ ન હોય ત્યારે શેનો બર્નર નથી ત્યારે એક લેમ્પ આવે છે જેની અંદર શું નાખવાનું? સ્પિરિટ નાખવાનું. એને આપણે તમારા બધા પ્રયોગમાં આવે છે કે નહીં? સ્પિરિટ લેમ્પથી ગરમ કરો તો સ્પિરિટ નામનું આલ્કોહોલનો એક પ્રયોગ આવે છે. તમારે કરવો હોય તો કે આલ્કોહોલ સેજ જ નાખવાનો બોટલ, પછી ખાલી કર નાખવાનો, બિલકુલ નહીં રહેવા દેવાનું. મેં તમને એક પ્રયોગ કરવાનું કીધો છે ને એમાં કરવાનું, અહીંયા જ કરે નહીં. સાવ ખાલી કર નાખો ને પછી માચીસ નાખો ને તોય અંદર મોટો ભડકો થશે. આપણી ભાષામાં બોલીએ સ્પિરિટ એટલું બધું એ જલદ છે. સ્પિરિટ આપણને એવું કામ આપે છે પણ સ્પિરિટ આપણી આગળ હતું પણ ઉપયોગ હજી આપણે કર્યો નથી. હવે લઈ આવ્યા છે એટલે યાદ કરજો પ્રયોગ કરવા જઈએ ત્યારે. હવે અહીંયા જોઈ લો પછીનો પ્રશ્ન એમ તો પ્રશ્નમાં જ. અહીંયા પ્રશ્ન લગભગ તમારા બે હજી પરીક્ષા બાકી, બેમાંથી એકમાં તો 100% હું પહોંચું. અને આપણા એ શું કામ પૂછે છે કે આપણા માટે ખૂબ ઉપયોગી છે. આપણે જાણવું જે નશા કરે છે આવા પીણા પીવે છે એને નોલેજ હોવું જોઈએ કે એવા પીણા પીશું તો આપણને શું આપણા શરીરના નુકસાન થશે. ચાલો શું કીધું છે? આલ્કોહોલ જીવિત મનુષ્ય પર કેવી રીતે અસર કરે છે એ શું કરવાનું છે સમજાવો, અથવા તો આલ્કોહોલ કેવું છે આપણા માટે નુકસાનકારક સમજાવો. કે જો વધુ પ્રમાણમાં ઇથેનોલનું સેવન કરીએ તો શું થાય? ચયાપચયની ક્રિયા ધીમી પડે. આપણે આખું પાચન માર્ગ ભણી ગયા તો પાચન માર્ગમાં શું થાય? આ શું કામ ધીમી કરી નાખી બધું યાદ કરવું પડે શું થાય. પછી બીજી ક્યાં અસર થાય છે? ચેતાતંત્રને નિર્બળ. મગજ ઉપર આપણે જાણીએ છીએ ને કે ઘણાને બેલેન્સ નથી રહેતું ચાલવાનું ને બોલવાનું. શું કામ એ બધું બેલેન્સ કોણ? હું અહીંયા ઊભી છું તો એ બેલેન્સ કોણ કરે છે? હું હાથ હલાવું તો બેલેન્સ કોણ કરે છે? આપણું મગજ. મગજ ભણી ગયા એટલે આપણને ખબર છે કે વધુ પડતું પીવાઈ જાય તો શું થાય છે?
ચેતાતંત્ર છે એ નિર્બળ બને છે. પરિણામે શું થાય? તાલમેલમાં ઉણપ થાય, માનસિક દુવિધા થાય, આળસ થાય અને અંતે શું માણસ થઈ જાય? બેહોશ થઈ જાય. તો ઇથેનોલ સેવન દરમિયાન વ્યક્તિ માનસિક તાણ, જો મગજ છે એ અનએક્ટિવ થઈ જાય. વિચારો જેને ખબર ન પડે મગજ શું વિચાર કરે એટલે શું થઈ જાય, એને માનસિક તાણ ન રહે. આપણે કોઈ વસ્તુ વિશે વિચારા કરીએ તો ટેન્શન થાય, પણ એનું સેવન કરી લે એટલે વિચારો શું થઈ જાય મગજમાં બંધ, એટલે ટેન્શન ન થાય. બધા એવું કહે છે એના માટેથી પીતા હોય, પરંતુ શું થાય છે, વિચારવાની સૂઝ, સમય નિયંત્રણની સૂઝ અને સ્નાયુઓના તાલમેલ પર બહુ અસર થાય ને ઈ તાલમેલ કેવો થઈ ગયો, ખલેલ થઈ ગઈ એની અંદર. એટલે એની આવી બધી ક્રિયામાં શું થઈ ગયું, ઘટાડો થઈ ગયો. હવે આ ખાસ આયુર્વેદિક ટૂંકા પ્રશ્નમાં કે ઇથેનોલના બદલે મિથેનોલની થોડી પણ માત્રા જો સેવન કરવામાં આવે તો આપણને એમ થાય, આલ્કોહોલમાં તો બધા આવે કે નહીં, કેટલા બધા નોલવાળા બધા, તો ઇથેનોલ લઈએ તો શું થાય, માણસનું મૃત્યુ થાય, નુકસાન કરે. ચાલ ઇથેનોલનું સૂત્ર ખાસ યાદ રાખજો, સોરી મિથેનોલ, ઇથેનોલ તો આવી ગયું પર અહીંયા શેનું છે, આ શું કામ આવું થાય છે, તો એ તમને કારણ એવું છે કે ઓક્સિડેશન થઈ શું બની જાય છે, ઇથેનોલ માંથી શું થઈ જાય છે, મિથેનાલ થઈ જાય, મિથેનાલ થઈ જાય છે. અને એ શું કરે છે, મિથેનાલ યકૃત કોષોના ઘટાડો સાથે ત્વરિત પ્રક્રિયા કરી અને જીવનરસનું સ્કંદન કરે. સ્કંદન એટલે શું, ઈંડાને આ ઉદાહરણ આપ્યું છે કે ઈંડાને ગરમ કરતા પ્રવાહીનું શું થાય છે, ઘનમાં રૂપાંતર થાય, જેવી ક્રિયા થાય એવું આપણે શરીરમાં થાય. તો શું કરું છું, કોઈ માણસને અહીંયા જો આ યકૃત આપ્યું છે તમને ખબર ને, આ ઇથેનોલ મિથેનોલ દ્રાવણ આપ્યું છે જે પીવે છે બધા, જો થોડુંક લિમિટમાં જે દેશમાં જ્યાં જરૂર છે ત્યાં વાત છે, આપણે તો અહીંયા જરૂર જ નથી ઇન્ડિયામાં. તો આપણું વાતાવરણ જ એવું છે, એ લોકો તો ઠંડી બહુ હોય, લોહી છે એનું જામી ન જાય એટલે આ ગરમ પીણું પીવું પડે, પણ એ લિમિટની વાત છે કે બહુ થોડુંક શરીરમાં જરૂર છે ગરમીનું. આ યકૃત છે કે આવું યકૃત હોય તો આવું ગુણી છે, ડેમેજ થાય ને આ બાજુ યકૃત છે, એવું આપણું યકૃત છે, બધું યકૃત ને આંતરડાના રોગ ને યકૃત ના થાય. તો શા માટે જો મિથેનાલ, બીજું શું મિથેનાલ છે, દ્રષ્ટિ ચેતાને પણ અસર કરે કે આંખ પણ કેવી થઈ જાય, નબળી થઈ જાય, તેથી વ્યક્તિ શું બની, બધું પીવે તો અંધ પણ બની શકે. તો આ આલ્કોહોલનું સેવન આટલી નુકસાન કરે છે, આ તમારે યાદ રાખવું કે તો માણસ ન પીવે એ માટે શું કરવું જોઈએ, તો એ કરી દીધું છે કે આપણે આને પ્રયોગશાળામાં આપણે ભણાવ્યું, ઉદ્યોગોમાં જરૂર છે, પ્રયોગશાળામાં જરૂર છે તો બનાવવું તો પડે, પણ માણસ ન પીવે ને એના માટે નીચે પ્રશ્ન આપ્યો છે કે એમાં શું ઉમેરી દે છે. ચાલો લઈ લો ફટાફટ, ઇથેનોલ ઉમેરી દઈશ. તો ચાલો ઇથેનોલનો પીણા તરીકે ઉપયોગ શા માટે ટાળવો જોઈએ, અહીંયા એવું એ જ આવે કે નહીં, કે આટલું આપણને શું કરે છે, નુકસાન કરે છે એટલે આપણે પીવું જોઈએ નહીં. શું કીધું, એક મહત્વનું જરૂરી છે આપણે શું કામ, કે ઉદ્યોગો માટેની શું છે, જરૂરિયાત છે. તો ઔદ્યોગિક આ તૈયાર કર્યું છે શેના માટે, ઉદ્યોગો માટે. તો ઇથેનોલનો દુરુપયોગ રોકવા માટે શું કરવામાં આવે છે, મોસ્ટ ટાઈમ થી પ્રશ્ન ટૂંકો છે. એની અંદર આપણે જોઈ ગયા કે મિથેનોલ શું છે, ઝેરી પદાર્થ છે, એમાં થોડોક શું કરી દે, ઉમેરી, એટલે પીવા લાયક પીણું રહે નહીં, પણ ઉદ્યોગોમાં ચાલે. આથી પીવા યોગ્ય પીણું રહેતું નથી એટલે માણસ ન પીવે એમ કહેવામાં. તો આલ્કોહોલની સરળતાથી ઓળખ થઈ શકે એ માટે એને એની અંદર જો રંગ ઉમેરીને આલ્કોહોલને ભૂરા રંગનો બનાવવામાં આવે, જેને શું કહેવામાં આવે, વિકૃત આલ્કોહોલ, આવા રંગનો હોય તો સમજી જવાનું એ પીવા માટે ઉપયોગી નથી એમ કહી દેશે. ચાલો હવે આપણે ઉપયોગ તો ઉદ્યોગોમાં શું ઉપયોગ થાય છે એ બતાવે છે કે બળતણ સ્વરૂપે આપણે હમણાં જોયું ને કે સ્પિરિટ લેમ્પ આપણને વસ્તુ સાધન કેમિકલ ગરમ કરવા માટે ઉપયોગી છે, એ
પણ તમારી જાતે તમારે ક્યારે પ્રયોગ કરવાનો નહીં. સ્પિરિટ છે, ઉત્કલન બિંદુ નીચું થોડુંક તાપ મળે તો આખો શું થઈ સળગે, એટલે બ્લાસ્ટ થાય કે થોડુંક અંદર પહોંચી જાય. તો બળતણ સ્વરૂપે આલ્કોહોલનો ઉપયોગ બંધ કરતે તો આવો આવશે આવું માવાનું. જો આ પૂછાય છે કે બળતણ તરીકે ક્યાં, બળતણ શબ્દ એટલે તમારે છાણા લાકડા મનમાં આવે એની વાત નથી. કોઈ પણ વસ્તુ આપણને ઉષ્માન ગરમી આપી બધા પદાર્થને શું કહેવાય, બળતણ જ કહેવાય. હવે વિજ્ઞાન ભણીએ તો એટલી ખબર હોય કે આ બીજા એક આલ્કોહોલ પ્રશ્ન થાય શેમાંથી મળે એમ થાય ને પણ પ્રશ્ન, એટલે એ તમને બતાવે છે આલ્કોહોલ શેમાંથી મળે. પેલી ખાંડ સરી હોય ને એમાં જજો, એટલે એ બધું સમજાવે. શેરડીના છોડ એ સૂર્યપ્રકાશ શું કરે છે, પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવું એક સૌથી સક્ષમ રૂપાંતરક છે. શેરડીના રસની અંદર શું હોય, મોલાસીસ, જેને આપણે શું કરીએ છીએ શર્કરા, એને બનાવવા માટેનો ઉપયોગ થાય. અથવા તો કેમ બને છે, મેં તમને કીધું દ્રાક્ષમાં, કે દ્રાક્ષનો આથોણ કળે લાકડાની પેટીમાં રાખે, પ્રોસેસ તો બહુ સારી છે ને બનાવવા, 15 ઘણો સમય રાખવો પડે ત્યારે બને છે, ઇથેનોલ બને છે. તો આલ્કોહોલ એટલે કે ઇથેનોલ પૂરતી હવા ઓક્સિજનની હાજરીમાં જો દહન થાય તો શું ઉત્પન્ન થાય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આ બે ઉત્પન્ન કરતો હોવાથી એનો ક્યાં ઉપયોગ થાય, સફાઈ કરતા બળતણ તરીકે. પરિણામે કેટલાક દેશોમાં પેટ્રોલમાં આલ્કોહોલ ઉમેરણ કરી અને બળતણ સ્વરૂપે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો પૂરો છે.